વિદ્યાર્થીની બહેનો, ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ દસ, દસમો ભાગ અને સોમો ભાગ. કિરણ 200 રૂપિયા લઈને ખરીદી કરવા માટે ગયું. નીચેનું બિલ જુઓ. દુકાનદાર દર્શાવેલ કિંમતમાં યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું ભૂલી ગયો. યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકો અને બિલની કુલ રકમ શોધો. તો જુઓ, અહીં વસ્તુ, તેનો જથ્થો અને કિંમત આપેલી છે. સાબુ, લીલા ચણા, ચા, કોપરેટ. સાબુ 1, લીલા ચણા 1 કિગ્રા, ચા 250 ગ્રામ, કોપરેટ 1 લિટર અને કિંમત દર્શાવેલ છે. આપણે યોગ્ય જગ્યાએ દશાંશ ચિહ્ન મૂકવાનું છે. તો 1 સાબુની કિંમત 12 રૂપિયા અને 50 પૈસા, 12 રૂપિયા પછી છે જે દશાંશ ચિહ્ન આવશે. ત્યાર પછી લીલા ચણા 1 કિગ્રા 50 રૂપિયા 25 પૈસા, 50 રૂપિયા પછી દશાંશ ચિહ્ન. ચા છે 250 ગ્રામ, 27 રૂપિયા 25 પૈસા, 27 રૂપિયા પછી દશાંશ ચિહ્ન. ત્યાર પછી છે કોપરેલ 1 લિટર 60 રૂપિયા, એટલે 60 રૂપિયા પછી દશાંશ ચિહ્ન. હવે કુલ રકમ શોધવા માટે આ બધાનો સરવાળો. 5 વત્તા 5 એટલે 10, 10નું 0 વધી 1, 5ને 1 6, 6ને 2 8, 8ને 2 10, 10નું 0 વધી 1, 2ને 1 3, 3માં 7 ઉમેરતા 10, 10નું 0 વધી 1, 1ને 1 2, 2ને 5 7, 7ને 2 9, 9ને 6 15, એટલે કે 150 રૂપિયા કુલ રકમ થશે. હવે જુઓ, 16 જાન્યુઆરી 2008ના રોજ બપોરે 3 વાગ્યે દરેક શહેરનું તાપમાન નોંધવામાં આવ્યું. અહીં શહેર અને તેનું તાપમાન નોંધવામાં આવ્યું તે આપેલ છે. તો જોઈએ, બપોરે 3 વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી વધુ હતું, તે જ સમયે કયું સ્થળ સૌથી વધુ ઠંડુ હતું. તો અહીં બધાના તાપમાન જોતા લાગે છે કે મુંબઈ શહેરનું તાપમાન છે તે સૌથી વધુ હતું, 35.1 અંશ સેલ્સિયસ, જ્યારે શ્રીનગરમાં સૌથી ઓછું તાપમાન 8.1 અંશ સેલ્સિયસ. મુંબઈનું તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં કેટલું વધુ હતું, એટલે તફાવત, તો ચાલો જોઈએ. મુંબઈનું તાપમાન 35.1 અંશ સેલ્સિયસ, શ્રીનગરનું તાપમાન 8.1 અંશ સેલ્સિયસ. તો મુંબઈના તાપમાનમાંથી શ્રીનગરનું તાપમાન બાદ કરવાનું. 35.1 અંશ સેલ્સિયસ ઓછા 8.1 અંશ સેલ્સિયસ, એટલે તફાવત થશે 27.0 અંશ સેલ્સિયસ. ત્યાર પછી તિરુવનંતપુરમમાં તાપમાનમાં 40 અંશ સેલ્સિયસ સુધી પહોંચે તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી છે. આપેલ તાપમાન છે 33.5 અંશ સેલ્સિયસ, 40 સુધી પહોંચવામાં કેટલો તફાવત? તો કે 40 અંશ સેલ્સિયસ ઓછા 33.5 અંશ સેલ્સિયસ બાદબાકી કરતાં મળશે 6.5 અંશ સેલ્સિયસ. ત્યાર પછી ચેન્નઈ કરતાં કોલકાતાનું તાપમાન કેટલું ઓછું હતું? તો ચેન્નઈનું તાપમાન હતું 29.9 અંશ સેલ્સિયસ, કોલકાતાનું તાપમાન 26.6 અંશ સેલ્સિયસ. એટલે 29.9 અંશ સેલ્સિયસ ઓછા 26.6 અંશ સેલ્સિયસ કરતાં જવાબ મળશે 3.3 અંશ સેલ્સિયસ. આ જ દિવસે સવારે 3 વાગ્યે પણ આ શહેરોના તાપમાન નોંધવામાં આવ્યા હતા. કોષ્ટક જુઓ અને પ્રશ્નોના ઉત્તર આપો. જુઓ, આ તાપમાન સવારે 3 વાગ્યે નોંધવામાં આવ્યા હતા. હવે જોઈએ, સવારે 3 વાગ્યે કયા સ્થળનું તાપમાન સૌથી ઓછું હતું. કલ્પના કરો કે તમે ત્યાં છો અને તમે કેવું અનુભવો છો તેનું વર્ણન કરો. તો વિદ્યાર્થીની બહેનો, આપણે અહીં જોઈએ તો ચેન્નઈનું તાપમાન, મુંબઈનું તાપમાન, તિરુવનંતપુરમ, કોલકાતા, ભોપાલ, શ્રીનગર, ગુવાહાટી અને જયપુર, બધાના તાપમાન જોતાં સૌથી ઓછું તાપમાન શ્રીનગરનું છે 1.3 અંશ સેલ્સિયસ. અને માની લો તમે ત્યાં છો તો કેવો અનુભવ કરો? તો કે જો હું ત્યાં હોઉં તો ખૂબ ઠંડીનો અનુભવ કરું, તેને કારણે મેં ગરમ કપડાં પહેર્યા હોય અને રૂમમાં હીટર પણ હોય, આ અનુભવ ઠંડીના કારણે આપણે મળશે. ત્યાર પછી ચેન્નઈમાં સવારે 3 વાગ્યે તથા બપોરે 3 વાગ્યે માપેલા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો હતો અને ભોપાલમાં કેટલો હતો, બંનેનો તફાવત આપણે શોધવાનો છે. તો જોઈએ,
ચેન્નઈમાં સવારે 3 વાગ્યે માપેલું તાપમાન 21.1 અંશ સેલ્સિયસ તથા બપોરે માપેલું તાપમાન 29.9 અંશ સેલ્સિયસ. આપણે તફાવત જોઈએ તો 29.9 અંશ સેલ્સિયસ ઓછા 21.1 અંશ સેલ્સિયસ બાદબાકી કરતાં મળશે 8.8 અંશ સેલ્સિયસ. એ જ રીતે ભોપાલના તાપમાનનો તફાવત, તો કે ભોપાલમાં સવારે 3 વાગ્યે માપેલું તાપમાન 9.8 અંશ સેલ્સિયસ અને બપોરે 3 વાગ્યે માપેલું તાપમાન 25.9 અંશ સેલ્સિયસ. 25.9 અંશ સેલ્સિયસમાંથી 9.8 અંશ સેલ્સિયસ બાદ કરતાં મળશે 16.1 અંશ સેલ્સિયસ. વિદ્યાર્થીની બહેનો, મને આશા છે કે તમને આ સમજાણું હશે. હવે આપણે એક નવા વિડીયો લેક્ચર સાથે અને નવા પ્રકરણની સમજ સાથે ફરી મળીશું. નમસ્તે.